મોર્નિંગ બાળકો, આજે તમને ચિત્રમાં એક નવું ચિત્ર દોરાવીશ. આપણે ગઈ વખત કયું ચિત્ર દોર્યા હતા? છત્રીનું ચિત્ર દોર્યા હતા, હે ને? આજે બીજું ચિત્ર દોરીશું, કુદરતી ચિત્ર. કુદરતી ચિત્ર દોરીએ તો થોડાક આકારો પણ જાણી લઈએ કે આપણે આસપાસ જે આપણને ભગવાને ભેટ સ્વરૂપે આપ્યા છે, તો પક્ષી, નદી, માછલી, સૂર્ય, આ જે આપણને ભેટ સ્વરૂપે જે ભગવાને આપ્યો છે, બરાબર ને? તો એવી જ રીતે એક આપણે એક સરસ મસ્ત એક કુદરતી ચિત્ર દોરીશું. ચિત્ર સંયોજન એવું જ એક ચિત્ર આપણે અહીંયા હું બોર્ડ ઉપર પણ દોરી દઈશ અને એક પેપરમાં પણ. કુદરતી આકાર છે, માછલી, જળ, પર્વત, સૂર્ય અને પાણી, આ કુદરતી આકારો છે. આ આકારોની અંદર આપણે ઘણું બધું અંદર ઉમેરી પણ શકાય છે. અહીંયા મંદિર પણ દોરી શકાય, એટલે અંદર આપણે જે કે અંદર ઉમેરો કરવો હતો પણ કરી શકાય. તો આ ચિત્ર સંયોજન છે, કુદરતી ચિત્ર. આવી રીતે પેપરની અંદર પણ આપણે સ્કેચબુકની અંદર પણ ડ્રો કરવાનું છે, એટલે આપણે હું એક પેપર ઉપર ડ્રો કરીશ, પછી એની અંદર કલર પૂરવાના છે. કલર કેવી રીતે પૂરવાના છે એ પણ તમને બતાવી દઈશ, એટલે એ પણ આપણે ચિત્ર જોઈ લઈએ. જો બાળકો, આવું એક ચોરસ અથવા લંબચોરસ દોરી દેવાનું છે પેપરની અંદર, અને તેની અંદર પેન્સિલથી ડ્રો કરવાનું છે. હું બ્લેક માર્કરથી ડ્રો કરું છું, પણ તમારે પેન્સિલથી ડ્રો કરવાનું છે અને પછી કલર પૂરવાના છે. આ ડ્રો તમને દેખાય એટલા માટે હું માર્કરથી ડ્રો કરું છું. હવે જો કોઈપણ ચિત્ર, એટલે કુદરતી ચિત્ર દોરવાનું છે, અંદર તમારા મનગમતા આકારો તમારે અંદર મૂકવાના છે, ડ્રો કરવાના છે, બરાબર? એટલે હું અહીંયા ચિત્ર દોરું છું, જોઈ લેજો અહીંયા, એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, આ શું બનાવ્યું છે? તળાવ છે. અહીંયા પાણી દોરી દઈશું, એની અંદર પાણીની અંદર પહેલાં આપણે માછલી દોરી દઈએ છે. માછલી દોરી દઈએ આપણે એની અંદર પહેલાં પહેલી આ રીતે, આ રીતે, આ રીતે આંખ દોરી દઈએ, અહીંયાથી જો સરસ મજાની એક માછલી તૈયાર થઈ ગઈ. એવી જ રીતે આ બાજુ પણ ડ્રો કરી દઈએ, અને આ બાજુ પણ ડ્રો કરી દઈએ. આ રીતે હવે તેની અંદર અહીંયા બ્લુ કલર પૂરી દઈશું. અહીંયા જે કંઈ ડેકોરેશન કરવાનું હોય, ડ્રો કરવાનું હોય, તે ડ્રો કરી દેવાનું. અહીંયા આપણે મંદિર દોરીશું, મસ્ત આ રીતે. એક સરસ ધજા દોરી દઈશું. ઓકે, જો એક મંદિર આપણું તૈયાર થઈ ગયું. ઓકે, અહીંયા એક લાઈન દોરી દઈશું, સરસ એક જળ દોરી દઈશું. જળ આ રીતે દોરવાનું. ઓકે, આ રીતે. અને અહીંયા બીજી એક લાઈન દોરી દઈએ, અહીંયા સરસ એક ઘર દોરી દઈએ. ઓકે, આ રીતે ઘર દોરી દઈએ. અને અહીંયા સૂર્ય દોરી દઈએ. આપણું આ એક ચિત્ર તૈયાર. હવે આની અંદર આપણે
કલર પૂરીશું. ઓકે, જો બાળકો અહીંયા મનપસંદ કલર પૂરવાના છે અને કલર પણ પૂરેલાઓ સરસ એવા લાગવા જોઈએ. અને કલર પૂરવો ત્યારે આ લાઇન જાય છે કોઈ પણ લાઇન, તો એ લાઇનની બહાર કલર તમારા જવા જોઈએ નહીં. તો આપણે કલર પૂરવાની શરૂઆત કરીએ છીએ. કલર પણ મિક્સ કરી દેવાના, બીજા પણ કલર તમે મિક્સ કરી શકો છો અંદર. બીજો કલર લીધો આપણે યલો કલર, પીળો કલર, કલર આપણે અંદર મિક્સ કરી દઈશું. આપણે આ રીતે કલર ભરવાના. આ રીતે મિક્સ કરી દેવાનો કલર. સૂર્યામાં પણ પીળો કલર ભરી દેવાનો. આ રીતે મિક્સ કરી દેવાના. જો બાળકો હવે બીજી એક રીત છે, આંગળી ઘસી દેવાની એટલે શેડ દેવાનો. ચિત્ર પણ સરસ દેખાય. આપણે પીળો કલર પૂર્યો, એની ઉપર લીલો કલર પૂર્યો. હવે એની અંદર આપણે આ રીતે આપીશું. કોઈ અણીદાર વસ્તુ હોય એના દ્વારા આપણે આવા પેચ આપી દઈશું. જો બાળકો આ રીતે સરસ કલર પૂરવાના છે, બરાબર. એમાં પેસ્ટલ કલરનો ઉપયોગ કરી શકો છો, મીણિયા કલરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે ચિત્ર દોર્યા પછી એની અંદર કલર પૂરી દેવાનો સરસ, અને કલર પૂરી દીધા પછી સ્કેચબુક અથવા કોઈ પેપરમાં ડ્રો કરી અને કલર પૂરી અને મોબાઈલમાં સરસ એક ફોટો પાડી અને તમારા ક્લાસ ટીચર્સને વોટ્સઅપ કરવાનો છે. ઓકે, થેન્ક યુ.